નમસ્તે બાલ મિત્રો તમને પ્રવૃત્તિ કરવાની તો ગમે ને આજે આપણે એક પ્રવૃત્તિ જ કરવાની છે ચાલો સૌથી પહેલા છે ને આપણે પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવવાના છે એક જૂથ અહીંયા બેસશે એક જૂથ અહીંયા બેસશે અને ત્રીજું જૂથ ત્યાં બેસશે સૌથી પહેલાં આપણે હવે ગ્રુપને નંબર આપી દઈએ તમારા તમારા લોકોનું ગ્રુપ નંબર એક હવે તમારા લોકોનો ગ્રુપ નંબર બે અને તમારો ગ્રુપ નંબર ત્રણ બરાબર હવે આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ હવે તમારી પાસે મેં એક ડબ્બીમાં ચાંદલા આપ્યા છે અને તમને એક કાગળ આપ્યો છે તમે બધાએ રેખા જોઈ છે જોઈ છે ગણિતમાં ભૂમિતિમાં રેખા વિશે ભણવાનું આવે છે આવે છે ને રેખા કેવી હોય એકદમ સીધી હોય હે ને તો હવે આપણે ચાંદલાની પ્રવૃત્તિ દ્વારા રેખા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે પણ એમાં ઉતાવળ નથી કરવાની હું કહું ને એટલા જ ચાંદલા લેવાના તમારે અને એ પ્રમાણે તમારે રેખા બનાવવાનો પ્રયત્ન કરવાનો અને પછી રેખા બને છે કે નહીં આપણે જોઈશું બરાબર સમજણ પડી હા ચાલો જો સૌથી પહેલા તમારી ડબ્બી ખોલો અને ચાંદલા પરનું સ્ટીકર ઉખેડી અને બે ચાંદલા ચોટાડવાનો પ્રયત્ન કરો હા કેવી રીતે ચોટાડવાના છે બોલ બેટા બેસીને બેટા બેસી હા સીધા ચોંટાડવાના છે અને અંતર સરખું રાખવાનું છે ચાંદલા વચ્ચે બે ચાંદલા ચોંટાડવાના છે થોડા વચ્ચે ચોંટાડીશું આડા પેજ પર આડા કાગળ પર ચોંટાડવાના સરસ હવે આ બે બિંદુ ચોંટાડ્યા પછી આજે આપણે ચાંદલા છે એને આપણે બિંદુ કહીશું તો આ બે બિંદુ ચોંટાડ્યા પછી રેખા બની શકે હા તો કરીને જવાબ આપવાનો બની શકે કે નહીં બોલતો બેટા હા બની શકે આપણે કોષ્ટકમાં જોઈશું કોષ્ટકમાં આપણે હા લખી દીધું તમે જેમ જેમ જવાબ આપતા જશો ને એમ આમ આપણે કોષ્ટક ભરતા જઈશું ચાલો હવે બે બિંદુ તો થયા હવે આપણે એની જોડે ત્રીજું બિંદુ ઉમેરીએ બધાએ ત્રીજું બિંદુ ઉમેર્યું વેરી ગુડ ચાલો આપણે તમે જે ગોઠવ્યું એ જ આપણે પણ જોઈએ ત્રણ બિંદુ આ રીતે ગોઠવાયા ગોઠવાયા ને હવે હાથ ઊંચો કરીને જવાબ આપવાનો શું જવાબ આપવાનો મેં સવાલ તો પૂછ્યો નથી ત્રણ બિંદુ થી રેખા બનશે રેખા આકાર માં ગોઠવાયા ત્રણ બિંદુ હા બલ તો બેટા હા હા ગોઠવાયા આપણે કોષ્ટક માં એને ભરી દઈશું કોષ્ટક માં આપણે હા ભરી દીધું હવે આગળ શું કરવાનું છે ચાર બિંદુ લેવાના છે એટલે ચોથો ચાંદલો ચોટાડો ચાર બિંદુ ચાલો હવે તો તમને ફટાફટ આવડી ગયું હું સીધું પૂછું તો આવડશે ને ચાર બિંદુ રેખાના આકારમાં ગોઠવાય છે બોલ તો બેટા હા ગોઠવાય છે સરસ આપણે કોષ્ટકમાં એને ભરી દઈશું ચાલો સરસ હવે પાંચ બિંદુ ગોઠવીશું પાંચ બિંદુ રેખાના આકારમાં ગોઠવાયા બોલ કૌશલ હા ગોઠવાયા સરસ વેરી ગુડ હવે આપણે

ચલો હવે આગળ સાત બિંદુ ગોઠવીશું અને આપણે કોષ્ટકમાં જોતા જઈશું કોષ્ટકમાં ભરતા જઈશું ચાલો હવે સાત બિંદુ આપણે ચોટ્યા હવે આઠમો બિંદુ ચોંટાડો હા હવે રેખા બને કે નહીં હાથ ઊંચો કરો રેખા આકારમાં ગોઠવાય છે કે નહીં બોલ તો બોલશો હા ગોઠવાય છે સરસ ચાલો હવે નવમું બિંદુ લો ચાલો નવ ચાંદલા થયા ને અવે આપણે 10મો ચંદલો ચટાળીશું વેરી ગુડ 10 ચંદલા ચટ્યા રેખાના સ્વરૂપમાં હા પાછા જોડે બોલ્યા બોલ તો બેટા હવે 11મો ચંદલો ચટાળીશું આપણે કોષ્ટકમાં ભરતા જઈશું ચટાળો બેટા જો અંતર સરખું રાખવાનું ચંદલો ચટાળતી વખતે ચાલો અગિયાર ચાંદલાના જવાબ આપો અગિયાર ચાંદલામાં રેખા બને છે બોલ તો બેટા હા બને છે આપણે કોષ્ટકમાં ભરીશું અને પછી બારમો ચાંદલો લઈશું બારમો ચાંદલો ચોંટાડીશું ચાલો બારમો ચાંદલો ચોટાડો હવે સરસ વેરી ગુડ ચાલો બારમા ચાંદલામાં બન્યું રેખા બની હા કે ના બોલવાનું છે બોલ તો બેટા હા બની સરસ હવે તેરમો ચાંદલો લઈએ ચોંટાડો તેરમો ચાંદલો હા બધાને ચોંટી ગયો તેરમો ચાંદલો હા તો હવે રેખા બને છે એનામાં આંગળીયું છે કરો ચલો હા જુઓ સરસ જુઓ આપણા ગ્રુપ નંબર એકે કેવો સરસ કામ કર્યું છે બરાબર એક સરખું અંતર રાખીને એમણે ચોંટાડવાનો પ્રયત્ન કર્યો છે છે ને સરસ અને રેખા પણ બને છે રેખાના સ્વરૂપમાં બને છે બને છે ને ચાંદલા ચોટે છે રેખાના સ્વરૂપમાં બિંદુઓ ગોઠવાયેલા છે પહેલાં ત્રીજા ગ્રુપે પણ બહુ સરસ કામ કર્યું છે બીજા ગ્રુપે કામ કર્યું છે સરસ પણ બીજા ગ્રુપે અંતર થોડુંક થોડુંક ઓછું રાખ્યું છે કામ તો ત્રણે ત્રણે ગ્રુપે બહુ સરસ કર્યું છે ચાલો હવે આપણે રેખાના સ્વરૂપમાં કામ કર્યું હવે આપણે નવા સ્વરૂપે બિંદુ ગોઠવવાનો પ્રયત્ન કરીશું ચાલો હવે તમને મેં ફરી બીજો કાગળ આપ્યો છે એક કાગળમાં આપણે બધાએ રેખા સ્વરૂપે બિંદુઓને ચોંટાડવાનો ગોઠવવાનો પ્રયત્ન કર્યો હવે આપણે એક ભૂમિત્તિનો બીજો આકાર લઈએ જેને કહીએ છીએ લંબચોરસ લંબચોરસ એટલે ચારે ચાર બાજુ સરખી ના હોય સામસામેની બાજુ એની કેવી હોય સરખી હોય એટલે આપણે એ રીતે પ્રયત્ન કરીએ અને બિંદુઓને ચોંટાડીએ દરેકે લંબ ચોરસ બનાવવાનો પોતાની રીતે પ્રયત્ન કરવાનો છે હું બિંદુઓની સંખ્યા કહેતી જઈશ અને તમારે બિંદુઓ ચોંટાડતા જઈએ અને લંબ ચોરસ બને છે કે નહીં એ તમારે મને કહેવાનું છે ચાલો સૌથી પહેલાં આપણે બે બિંદુથી શરૂઆત કરીએ પહેલાં બે બિંદુઓ ચોંટાડો સરસ તમે આ બે બિંદુઓ ચોંટાડ્યા હવે આપણે સ્ક્રીન પર જોઈશું કે તમે જે ચોટાડ્યા છે એ રીતે બે બિંદુઓ સ્ક્રીન પર પણ ચોંટાડ્યા છે હવે બે બિંદુઓ ચોટાડ્યા પછી તમને એવું લાગે છે કે લંબ ચોરસ છે હા તો ચો કરો બિંદુઓ આપણે કાગળ પર ચોંટાડ્યા તો તમને લંબ ચોરસ જેવું દેખાય છે બોલો તો બેટા નથી દેખાતું એ તો સીધી લીટી જેવું જ દેખાય છે આપણે હવે એને કોષ્ટકમાં ફરી ભરીશું હવે ત્રણ બિંદુ લઈશું ત્રીજું બિંદુ અંદર ઉમેરો સરસ બધાએ પોતપોતાની રીતે અલગ કરવાનો પ્રયત્ન